अनेक महत्वना समाचार मळी रह्या छे। नजर करिए महत्वना समाचार पर। पंचमहाल अंडरपासनी कामगीरी 6 महिनाथी बंद रहेता स्थानिकोमां रोष जोवा मळी रह्यो छे। शहरा गोधरा भागोड़ना नवा बनी रहेला अंडरपासनी कामगीरी 6 महिनाथी बंद छे, जेना कारणे त्यांथी जे वाहन चालको पसार थवानुं होय छे तेमने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। अंडरपासनी कामगीरी बंद होवाना कारणे लोको परेशान थई रह्या छे। છેલ્લા દોઢ વર્ષથી પબ્લિકની સગવડતા માટે અત્યારે અંડરગ્રાઉન્ડ નાળું તૈયાર કરવા માટે એ છે, પણ દોઢ વર્ષ થયું, અત્યાર સુધી કોઈ પણ કામ વ્યવસ્થિત થયું નથી। અહીંયા આગળ ઘણા બધા કુટુંબો અને ઘણા બધા સમાજના લોકો ધંધાદારી બધા જ અહીંયા આગળ છે, એમને બિલકુલ તકલીફો ઊભી થઈ છે। તેમજ અહીંયા આગળ નાળાની અંદર ગટરનું પાણી ગંદકી ભરાઈ છે, એનાથી રોગચાળો ફાડી નીકળે એવી બધી સંભાવનાઓ છે। એવી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે કે અત્યારે અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆત આ લોકોએ કાને લીધી નથી। છતાંય આજની તારીખની અંદર અમે કહેવા માંગીએ છીએ, આ અહીંના રહીશો, અહીંના વેપારી મંડળ વાળા ભાઈઓ બધા ભેગા થઈને તમને રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ નાળાનું કામ પૂરું કરો, કાં તો એક જ વસ્તુ છે, અમને રસ્તો ખુલ્લો કરી આપો। આ અમારી છેલ્લી માંગ છે, કેમ કે હવે અમે ત્રાસી ગયા છે સાહેબ, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, પછી ના છૂટકે અમારે કઈક બીજું કદમ તમારા માટે ન લેવું પડે એટલું અમારા માટે તમે એ રાખજો। તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, છેલ્લા 6 મહિનાથી અંડરપાસની કામગીરી બંધ છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું વિગત? ફાટક વિસ્તાર છે ત્યાં દોઢ વર્ષ અગાઉ જે અંડરપાસ છે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે કામગીરી છે તે હાલ ઠપ થઈ ગઈ છે। 6 માસથી આ જે કામગીરી ઠપ થઈ છે, જેને લઈને જે સ્થાનિક વેપારીઓ છે અને સ્થાનિક લોકો છે તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે અંડરપાસ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયેલું છે અને આ કામગીરી છેલ્લા 6 મહિનાથી ઠપ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ભારે હાલાકી પડી રહી છે, વાહન ચાલક હોય તેઓને પણ ભારે હાલાકી પડી રહી છે। કારણ કે જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, આ જે માર્ગ છે તે ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ છે અને અહીંયા મોટી સંખ્યામાં હોલસેલના જે મોટાભાગના જે વેપારીઓ છે તે આવેલા છે, પરંતુ જે રીતે અહીંયા 6 મહિનાથી માર્ગ બંધ છે જેને લઈને લોકોને ઘરાકી પર પણ અસર પડી રહી છે અને આર્થિક રીતે પણ કમર તૂટી છે, જેને લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓની અને સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને રસ્તો છે તે શરૂ કરવામાં આવે, કારણ કે વારંવાર ધારાસભ્ય હોય કે સ્થાનિક નેતાઓને પણ સ્થાનિકો દ્વારા રજૂઆતો તો કરવામાં આવે છે, પરંતુ તેઓની રજૂઆતોને સાંભળવા ન આવતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। લોકોની સુવિધા માટે અંડરપાસ બનાવવામાં આવતો હોય છે, પરંતુ તેની જ કામગીરી 6 મહિનાથી બંધ છે, તંત્ર દ્વારા શું કોઈ જવાબ આપવામાં આવે છે, કેમ બંધ છે કામ? હજી આ મામલે કોઈ તંત્ર દ્વારા જવાબ નથી આપવામાં આવ્યો, પરંતુ જે રીતે સ્થાનિક વેપારીઓ કહી રહ્યા છે કે વરસાદના કારણે જે કામગીરી છે તે સ્થગિત કરવામાં આવી છે, પરંતુ 6 મહિનો જેટલો લાંબો સમય થઈ ગયો ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં નથી આવી 6 મહિના સુધી, એટલે જેને લઈને હવે વેપારીઓમાં પણ રોષ છે અને વેપારીઓ તો એક જ માંગ કરી રહ્યા છે કે આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે જેથી અમારા જે ધંધા રોજગાર છે તે ચાલુ થાય, કારણ કે ધંધા રોજગાર પણ આ રસ્તો બંધ હોવાના કારણે ઠપ થઈ ગયા છે। જી આ રવિ માહિતી આપવા માટે।